नमस्ते विद्यार्थी मित्रों, आज का अपने धोरण 8 विषय गुजराती એમાં પાઠ 14 સાકરનો શોધનારો। અગાઉ આપણે એક ભાગ મણી ગયા છે, આજે આપણે બીજો ભાગ સમજીશું। તો એ એક ભાગ મણી ગયા હતા, એમાં પાત્રો હતા, બરાબર। એ જોયા હતા આપણે અંજન અને કિન્નર, એ બંને શું છે, ભાઈ બહેન છે, અને નિખિલ એમના પિતા છે, અને જે ભાષ્કરાય છે એ કોણ છે, નિખિલના મિત્ર છે, બરાબર। તો અંજન જ્યારે એના રૂમમાં હતો ત્યારે એના રૂમમાં બધી વસ્તુ કેવી પડી હતી, અસ્તવ્યસ્ત પડી હતી, બરાબર, અસ્તવ્યસ્ત પડી હતી। અને એ એક કલરમાંથી લાલ કલરમાં વાદળી કલર નાખીને એ જાંબલી કલર બનાવતો હતો, એક કલરમાંથી બીજા કલર એ બનાવતો હતો, એ પીળા રંગમાં લાલ રંગ નાખીને કેસરી બનાવતો હતો। એટલામાં તો તે વખતમાં એક કલર સાઈડમાં હતો, એ નીચે પડી ગયો અને એ કલર ઢોળાઈ ગયો। પછી એ બ્લોટિંગ પેપર વડે સાફ કરે છે ત્યારે એના જે હાથ હતા એ સુકાય છે, કલરથી ખરડાય છે, અને પછી એ બ્લોટિંગ પેપર ઉપર બીજો કલર જ્યારે નાખે છે ત્યારે એના કપડાં હાથ બધું ખરડાય છે। ત્યાં એટલામાં તો કિન્નરી કૂદતી કૂદતી આવે છે, અને કિન્નરી આવે છે અને કહે છે કે ભાઈ સત્તા સત્તા કેટલા, એમ કરીને એ પૂછે છે। ત્યારે અંજન કહે છે કે તું જાણે આવી હતી કે મને અત્યારે વાંચવા દે નહીં, એટલે અંજન તે ખોવાઈ ગઈ।
લખી રહ્યા છે કે મોટા ભાગ લઈને કોને દઈ દીધા કોવાય કે મોટા ભાગ લઈને કોને દઈ દીધા છે એમ એને કહે છે અંજન ચૂપ રહે છે અંજન બોલતો નથી બીજું શું શું છે કે બીજું તારી પાસે શું શું છે અંજન કે કશું નથી અંજન શું કે છે કશું નથી નિખિલ રાય કહે જોવા દે નિખિલ રાય શું કહે છે મને જોવા દે તારી પાસે બીજું શું શું છે નિખિલ રાય ટેબલના ખાના તપાસે છે ઊંડાણમાંથી અને નિખિલ રાય શું કહે છે ટેબલના જે ખાના છે એ ઊંડાણથી તપાસે છે થોડીક ખીલીઓ અને એક નાની હથોડી નીકળે છે શું નીકળે છે થોડીક ખીલીઓ નીકળે છે અને એમાંથી એક નાની હથોડી નીકળે છે કેમ અંજુભાઈ આનું શું કામ પડ્યું હતું એના પિતા કહે છે કે કેમ અંજુભાઈ આનું શું કામ પડ્યું હતું ખીલી અને હથોડી નું તને શું કામ પડ્યું હતું એકાદ મગજમાં ખોડ એટલે ચસકી ન જાય કે છે એકાદ મગજમાં ખોડ એટલે તારા મગજમાં એ ખૂબ એટલે ચસકી ન જાય અંગ અંજન જુઓ રહે છે અંજન તે બોલતો નથી ફાટતે અવાજે બોલતો કેમ નથી કે છે કે ફાટતે અવાજે બોલતો કેમ નથી તું મોમાં મગ ભર્યા છે હથોડી કેમ લીધી હતી કે તારા મોમાં તારા મોઢામાં મગ ભર્યા છે તે હથોડી કેમ લીધી હતી અંજન પીતે સાથે આ ખુરશીના પાયા જરા ઢીલા થઈ ગયા હતા તે અંજન પિતા પિતા કહે છે કે આ ખુરશીના જે પાયા હતા એ શું ખરા થોડા ઢીલા થઈ ગયા હતા માટે કે મેં આ જે ખીલી અને હથોડી લીધી હતી નિખિલ રાય કહે તે તો સમા કરવાનો હતો કેમ કે તો તું સરખા કરવાનો હતો કેમ સુતારને ઘરે અવતાર લેવો હતો ને કે તારે સુથારના ઘરે અવતાર લેવો હતો ને અંજન
જોઈએ. અંજન કે તારે માટે, અંજન કે જે તારે માટે, ના ના હું તડકામાં ખૂબ કૂદ્યા કરતો હતો તેથી તાપ ચડે ને મસી નવાય. એટલે કે ના ના હું તડકામાં ખૂબ કૂદ્યા કરતો હતો, તડકામાં હું રમતો હતો એટલે મને તાપ આવી ગયો છે, તાપ કરવામાં નથી. કિન્નર કહે નાના અંજુ આજે સવારે માં બાપુને કહેતી હતી કે તેમણે જ તને માંદો પાડ્યો છે. કિન્નર કહે છે નાના અંજુ આજે સવારે માં બાપુને કહેતી હતી તેમણે તને માંદો પાડ્યો છે. પહેલે દિવસે તેને બાપુ એટલું બધું ધક્યા ન હતો, તારી તબિયત ને કશું ન થતું. કે પહેલે દિવસે બાપુ તને વધ્યા ન હતો, તારી તબિયત ને કશું થતું નહીં. અંજન કિન્નરીને જોઈ રહે છે, અંજન છે કિન્નરીને જોઈ રહે છે. પછી માં મને વર્તેલી કે મેં તને વજ્ર ન હતો, બાપુને કઈ ખબર પડી ન હોત. પછી કે માં મને પણ વર્તી હતી કે મેં જો તને વજ્ર ન હતો, બાપુને કઈ ખબર પડી ન હોત. એટલે મૂળ વાંક મારો છે. કિન્નરી અંજનની છાતી પર પોતાનું માથું ઢાળી દે છે. એટાળ હાથે અંજન કિન્નરીનું માથું ઊંચું કરે છે. કિન્નરી છે એ શું કરે છે, અંજનની છાતી પર એનું માથું નાખે છે અને એકદમ પ્રેમથી એતા માટે તે કિન્નરીનું માથું ઊંચું કરે છે. પછી તેના વાળ પર હાથ ફેરવે છે. અંજન કહે કિન્નરી એમ ઢીલી ન થા. અંજન શું કહે છે, કિન્નરી એમ તું ઢીલી થઈશ નહીં. વાંક તારો નથી અને મારો નહીં હોય, કે વાંક તારો નથી અને મારો પણ નહીં. માં ઘડી ઘડી નસીબનો વાંક કાઢ્યા કરે છે, અને માં છે એ ઘડી ઘડી નસીબનો વાંક કાઢ્યા કરે છે ને. મારવે નસીબ માપવું હશે, એટલે કે છે કે મારવે નસીબ માપવું હશે. અંજન હસવાનો પ્રયત્ન કરે છે, હસી પણ શકે છે, પરંતુ તેના હાસ્યમાં રંગ નથી, ઉમંગ નથી, ચેતન નથી. અંજન જે હસવાનો પ્રયત્ન કરે છે એ હસી શકે છે, પરંતુ એનું જે હાસ્ય છે એમાં રંગ નથી, ઉમંગ નથી અને ચેતન પણ નથી. કિન્નરી કહે ભલે ભાઈ એ જે હોય તે આપણે બીજી વાતો કરીએ. કિન્નરી કહે છે કે ભાઈ એ ભલે જે હોય તે આપણે બીજી વાતો કરીએ. તારે દવા પીવાનો વખત થયો છે, કે તારે દવા પીવાનો વખત થઈ ગયો છે. પીસ મંજુ, કે જે તું પીસ મંજુ. અંજન કે જવા દે મને બહુ કડવી લાગે છે. અંજન શું કહે છે કે જવા દે મને નથી પીવી, મને બહુ કડવી લાગે છે. કે પીવું છું એટલે આંખ અંધારા આવે છે, કે હું દવા પીવું છું એટલે મને આંખે અંધારે આવે છે. તમને પણ તાવ આવે તો દવા પીવી ગમે છે, નથી ગમતી ને? તો આને પણ દવા પીવી ગમતી નથી, જવા દે. કિન્નરી કહે પણ ભાઈ દવા પીધા વિના કે કંઈ ચાલે? દવા પીધા વગર ચાલે ભાઈ? તાવ આવે હોય દવા ન પીએ તો સાજા થઈશું નહીં થઈએ. અંજન ઉત્તર નથી આપતો, અંજન કે કહેતો નથી. કિન્નરી વિચારમાં પરોવાય છે, કિન્નરી વિચારમાં પડે છે. એવામાં નિખિલરાય અને સુરેન્દ્રનાથ પ્રવેશ કરે છે. એવામાં કોણ આવે છે? નિખિલરાય અને સુરેન્દ્રનાથ આવે છે. સુરેન્દ્રનાથ કોણ છે? ડોક્ટર છે, બરાબર. નિખિલરાય કહે ડાક્ટર સાહેબ અઠવાડિયામાં તો છોકરો લાશ થઈ ગયો છે. કે છે કે આ અઠવાડિયામાં તો છોકરો લાશ થઈ ગયો, લાશ થઈ ગયો એટલે એકદમ ઢૂંકળો થઈ ગયો છે, ઢીલો થઈ ગયો છે, ઢૂંકળો થઈ ગયો છે. હવે તો બરાબર થઈ જાય એવું કંઈક કરો, એ બરાબર થઈ જાય, સારું થઈ જાય એવું કંઈક કરો. રોજ કેટલો તાવ રહે છે, કે છે ને રોજ કેટલો બધો તાવ રહે છે. ક્યારે ચડે ઉતરે છે, ક્યારે કોઈક વાર તાવ ચડે છે અને કોઈક વાર તાવ ઉતરે છે, તાવની જરૂર થાય છે. વગેરે ચિઠ્ઠીમાં લખી મોકલતો, પણ આજે તો ઘરમાંથી મત લીધી કે તમને તેડાવવા મને થયું કે વાત વિચારવા જેવી છે. કે છે કે આજે તો ઘરમાંથી હટ લીધી છે, કે જીદ કરે છે કે તમને તેડાવવા કે તમને ઘરે બોલાવવા છે, મને થયું કે વાત વિચારવા જેવી છે. સુરેન્દ્રનાથ કહે સારું કર્યું, કે સારું કર્યું તમે બોલાવે છે. આવે આળસમાં કોઈ વખત માણસ બાળક ગુમાવી બેસે છે. જો કોઈ વાર આવી આળસ કરીએ, વધારે તાવ ચડ્યો હોય અને દવાખાને ન જઈએ, આળસ કરીએ તો એમાં શું થાય છે, બાળક પણ ગુમાવી બેસીએ છીએ. ઠીક છે કે આને એવું કશું લાગતું નથી, કે ઠીક છે આને તો એવું કંઈ લાગતું નથી.
दवाखाने न जाओ तो शुं थाय, बाळक मृत्यु पण पामी जाय छे, એટલે કે છે કે આ મામલો બગડી પણ જાય, પછી તો અમારે સુધાર હોય કેમ, જો પછી વધારે બીમાર પડી જાય તો અમારે કેવી રીતે સુધારવું, નિખિલરાય મનમાં ચિંતાય છે પણ શું કરે, નિખિલરાય મનમાં ને મનમાં ગુસ્સે થાય છે પણ શું કરે, સાહેબ છોકરો દવા બરાબર પીએ છે કે, સાહેબ છોકરો દવા બરાબર પીએ છે કે, નિખિલરાય સીસી સામે જુએ છે, નિખિલરાય સીસી સામે જુએ છે, કિન્નરી તેજ પડે દવા કાઢી અંજનને આપે છે, કિન્નરી તેજ સમય દવા કાઢીને અંજનને આપે છે, અંજન એ ગટગટાવી જાય છે, મોન પકડે તેને માટે ઘણો પ્રયત્ન કરે છે, અંજન એકદમ ગટગટાવી જાય છે દવા, અને એનું મોઢું બગડે નહીં, દવા કાઢ્યું હોય કે આપણું મોઢું કેવું બગડે છે તો એનું મોઢું બગડે નહીં એ માટે પ્રયત્ન કરે છે, કેમ કે એના પિતાને ખબર ન પડે માટે, તો એ લગીર એમ થઈ જાય છે, તો એ લગીર મોઢું બગડી જાય છે, હાથ કોળા કરી લો દવા પીવી દહીંને તબિયત સુધારવી, હાથ કોળા કરે છે એટલે કે છે કે લો દવા તો પીવી નથી અને તબિયત સુધારવી છે, કેવી રીતે તબિયત સુધરે, એ તે કદી બનતું હશે, એવું તે કદી બનતું હશે, હરી બજા વિના વૈકુંઠ મળતું હશે, જો હરીને ભજીએ તો જ વૈકુંઠ મળે છે, હરીને ન ભજીએ તો વૈકુંઠ જે મળે છે ના, તો એવી જ રીતે દવા જો ન પીએ તો સાજા થઈ શકીએ ન થઈ શકીએ, નિખિલરાય કહે ડાક્ટર સાહેબ હવેથી હું ધ્યાન રાખીશ, નિખિલરાય કહે છે કે સાહેબ હવે હું એનું ધ્યાન રાખીશ, અંજુ સાંભળ્યું ને કહે છે કે અંજુ સાંભળ્યું ને દવા દવા વખતસર પીવાની છે, અને કિન્નર સાંભળ્યું કે દવા નિયમસર આપવાની છે, એના પિતા કહે છે કે અંજુ આને દવા આપે છે કે તારે દવા સમયસર કે દવા વખતસર પીવાની છે, અને કહે છે કે કિન્નરી તારે એને સમયસર દવા આપવાની છે, કિન્નરી કહે છે હા બાપુ, કિન્નર કહે છે કે હા બાપુ સુરેન્દ્રનાથ તો ચાલો હું લખી આપું, સુરેન્દ્રનાથ કહે છે તો ચાલો હું આ તમને દવા લખી આપું, નિખિલરાય અને સુરેન્દ્રનાથ પાછા ફરે છે, કિન્નરી કહે અંજુ ડાક્ટર સાહેબ તો તારે નાડે ન તપાસે, કિન્નરી કહે છે કે અંજુ સાહેબ તો તારે નાડે ન તપાસે, એટલે કે હાથ પકડીને જે ડોક્ટર નાડ તપાસે છે બરાબર એ પણ કે તપાસે નહીં, અંજન કહે સારું થયું હવે હું દવા ઢોળી નાખવાનો છું, અંજન કહે સારું થયું તો હવે હું દવા ઢોળી નાખીશ, કિન્નરી કહે અરે એવું તો થાય, કિન્નરી કહે છે એવું તો થાય દવા ઢોળી નાખ્યો, એટલામાં અંદરથી અવાજ આવે છે, એટલામાં તો અંદરથી અવાજ આવે છે, અવાજ કિન્નર અહીં આવતો કહે છે કે કિન્નર અહીં આવતો, કિન્નરી કહે છે આ આવી માં, એની માં એને બોલાવે છે એટલે કહે છે કે આ આવી માં, અંજન કહે જા માં શું કહે છે, તું અહીં બેસી રહે છે અને એને તો કોઈએ મદદ કરતી જ નથી, કહે છે કે જા માં શું કહે છે, તું તો અહીંયા બેસી રહે છે એને કંઈ તું મદદ કરતી નથી, જા તને માં બોલાવે છે, કિન્નરી જલ્દી જાય છે, કિન્નરી જલ્દી જાય છે, અંજન ધીમેથી પથારીમાં બેઠો થાય છે, અંજન શું કહે છે ધીમેથી પથારીમાં બેઠો થાય છે, કંકાસથી હું હતાશ હું હસતો નથી, કે જે હું હસતો નથી એટલે માં રડ્યા કરે છે, કે જે કે હું હસતો નથી એટલે માં રડ્યા કરે છે, હું બોલતો નથી એટલે બહેન ગમગીન બને છે, કે હું બોલતો નથી એટલે બહેન ગમગીન બને છે, પણ હું શું કરું મારો આનંદ મરી ગયો છે, જાણે જીવન જ જતું રહ્યું, કે હું શું કરું મારો આનંદ છે મરી ગયો છે, મારું જીવન જતું રહ્યું છે, હફતી હસતી કિન્નરી આવે છે, કિન્નરી હફતી અને હસતી આવે છે, કિન્નરી કે ભાઈ ભાઈ ભાસ્કર કાકા આવ્યા, કિન્નરી શું કહે છે કે ભાઈ ભાઈ ભાસ્કર કાકા આવ્યા, અંજન હસતી એ એમ ચાલ ક્યાં બેઠા છે, અંજનના હોઠ પર હાસ્ય ફરકે છે, અંજન હસે છે,
શોધતો હતો કે એવું તેને વાંચ્યું છે એટલે તે કોલસામાંથી સાકર શોધતો હતો આવો એકવાર નથી બન્યું નિત્ય નવા નર કે પ્રાપ્ત કહું કે આવો એકવાર નથી બન્યું કેટલા એના ઉન્નરો છે બરાબર કેટલો એ ઉન્નર એના વાંચે કેટલી વાર હું કહું મારે તે ક્યાં સુધી આંખ મારે તે ક્યાં સુધી આંખ આડા કાન થવા મારે ક્યાં સુધી આંખ આડા કાન કરીને આ બધું સહન કરવું હવામાં હાથ ઝીકે હવામાં હાથ ઝીકે એમાં ભણવાનું તો નામ જ ન મળે અને ભણવાનું તો નામ જ ન મળે અને નકામાં થોથા જ જડે તો એની પાછળ ઉજાગરા કરે અને બીજા બીજા નકામાં થોથા જડે તો એની પાછળ ઉજાગરા કરે છે પાછળ Right.
કાકા જે બંને છે એમના કાને સંભળાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો જે આ પાઠ છે એ પાઠ આપણો પૂરો થાય છે. બરાબર, તમે આ પાઠ વાંચો એટલે તમને પણ મજા આવશે. ભાષા સજ્જતા છે, લેખનમાં જોડણીનું ઘણું જ મહત્વ છે. જોડણીની ભૂલને કારણે અર્થ બદલાઈ જાય છે. લેખન છે એમાં જોડણીનું ઘણું મહત્વ છે. જોડણી ખોટી હોય તો એ એનો અર્થ હોય બદલાઈ જાય છે. તેમજ સાચા અર્થમાં આપણે વ્યક્ત થઈ શકતા નથી. દાખલા તરીકે દિન, દિવસ, દિન, ઘડી વગેરે. આ ઉપરાંત આ એકમમાં આવતા શબ્દોની જોડણી પણ ધ્યાને રાખીએ. દાખલા તરીકે કિલ, કિલાટ, સુવેન્દ્રનાથ, ખુશ મિજાજ, ઢીલો દસ, પ્રયત્ન વગેરે. જોડણીને કારણે અર્થ બદલાતા હોય એવા શબ્દો, ઉદાહરણ પાણી, જળ, પાણી, હાથ, સારું, ને માટે, સારું, સુંદર, ચીર, વસ્ત્ર, ચીર, લાંબુ, વિરામ ચિહ્નોના ઉપયોગ દ્વારા અર્થ બદલાતા હોય તેવા વાક્યો જોઈએ. આ વાક્ય વાંચો અને સમજો. ઉદાહરણ, અહીં ગંદકી કરવી નહીં, કરનાર સજા પાત્ર થશે. અહીં ગંદકી કરવી નહીં, કરનાર સજા પાત્ર થશે. બરાબર, જો અલ્પવિરામ છે અને નથી ગયા વાક્ય બનાવ્યું છે એ જોઈએ તો ઘણો ભેદ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો આ પાઠ છે એ